વડગામ તાલુકાના છાપી ગામે યુવતીની આત્મહત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 7 દિવસ અગાઉ વડગામના છાપી મુકામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી. આ મામલે છાપી પોલીસ મથકે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ જે તે જગ્યાએ નોકરી કરતી હતી તે લોકોએ તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે. વડગામના છાપી મુકામે 7 દિવસ પહેલા મમતા દરજી નામની યુવતી આત્મહત્યા કરી હતી, ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર મામલે છાપી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો, પરંતુ તે બાદ તેના પરિવારજનોએ મમતાના મોત મામલે જે તે નમકીન ફેક્ટરીમાં ફરજ બજાવતી હતી તેના માલિક સામે શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો. આ મામલે નમકીન ફેક્ટરીના માલિકો સામે શારીરિક શોષણ તેમજ આત્મહત્યા પ્રેરિત કરવા માટે ગુનો નોંધવા મારી દીકરીનો કશો જ વાંક નહીં, શાહિદે જ પીવડાવીશ, શાહિદે જ મારીશો, અને અમને ઘરે જાણ પણ નથી કરી ને અમે એને મારી જ નાખીશો, તે મારી જ નાખીશ. હું તો કહું તો શું કે એને ફાંસીની સજા, ભાઈઓ ભેગા થઈને એને ફાંસીની સજા અપાવો. મારી દીકરી કેવી હતી, સીધી સાદી, અને એને ફૂલ જેવી ને મારી નાખી, એ જમને તો સજા અપાવો. ઘણા ટાઈમથી રહીને હેરાન. મમતા દર્શીના મોત મામલે આજે હિન્દુવાદી સંગઠનો જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવા પહોંચ્યા હતા. હિન્દુવાદી સંગઠનને મમતા દર્શીના પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી કે મમતાની મોત પાછળનું કારણ નમકીન ફેક્ટરી ચલાવતા માલિકો છે, જે લોકોએ મમતાને વારંવાર પોતાના શરીર સુખને શાંત કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ મમતા તેમને વશ ન થતા અને તેની સગાઈ અન્ય યુવક સાથે નક્કી થઈ જતા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. તેના જ કારણે તેને કંટાળી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેઓ ગંભીર આક્ષેપ હિન્દુવાદી સંગઠનો અને મમતા દર્શીના પરિવારજનોએ લગાવ્યો હતો. જય શ્રી રામ. જે છાપીની અંદર અમારી હિન્દુ બેન દીકરી ઉપર જે ખોટી રીતની એને ફસાવવામાં આવી, માનસિક ત્રાસ આપી અને અમારી બેન દીકરીને જે મોતને ઘાટ ઉતારી, એવા હત્યારાને, એવા વિધર્મીને તાત્કાલિક પોલીસે પકડી જેલના સળિયાની પાછળ ધકેલવો જોઈએ. અને અમે વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ સંગઠનો અને હિન્દુ સમાજના લોકો પણ એ બેનના ઘેર ગયા, એના મા બાપની હાલત જોઈ, અને એના મા બાપ કોઈ ભૂલી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો પણ વડગામની પોલીસે પણ એને તાત્કાલિક એને એરેસ્ટ કરવો જોઈએ અને જેલના સકેલામાં ધકેલવો જોઈએ. અને જો આવા વિધર્મીઓ જો કરતા જ રહેશે આ દેશની અંદર, આવું અમારી બેન બેટીઓ ઉપર આ જિહાદી ઇસ્લામ થઈ રહ્યું છે એને રોકવાની કોશિશ કરો અને આ નહીં રોકાય તો હિન્દુ સમાજ જાગૃત થશે અને એના અંદર ઉગ્ર પડી પછી એનું પરિણામ ખરાબી આવી શકે. માટે આ હત્યારાને તાત્કાલિક પકડી જેલના સળિયા પાછળ ધકેલવો જોઈએ. જય શ્રી રામ. જિલ્લા પોલીસ અધિક્ષકને મમતાનો પરિવાર અને હિન્દુવાદી સંગઠનની રજૂઆત બાદ આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પોલીસે બાંહેધરી આપી છે કે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. મમતાની મોત પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી સત્વરે કરવામાં આવશે. સર, ખાસ કરીને છાપી ગામે એક યુવતીની આત્મહત્યા મામલે હત્યાનો ગુનો નોંધવા માટેની આજે એસપી સાહેબને રજૂઆત પણ કરવામાં આવી, શું આ મામલે અત્યાર સુધી શું કાયદાકીય કાર્યવાહી? જે દરજી પરિવારના દીકરી જે આત્મહત્યાનો બનાવ બનેલો, એ અનુસંધાને જે તે વખતે એને મા બાપને કન્વિન્સ કરી અને એ પોસ્ટમોર્ટમ પણ આપણે કરાવેલું અને એ પોસ્ટમોર્ટમના અંતે શું રિપોર્ટ આવશે એ મુજબ પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે તે વખતે એ લોકોએ કોઈ ઉપર શક કે વહેમ વ્યક્ત કરેલો પણ નથી અને તેમ છતાંય પીએમ કરાવવું જરૂરી હતું, કારણ કે દવા પીવાથી એનું મૃત્યુ થયું છે. એ પોતે એના માતા પિતા આવું વાત કરી અને ગુના રજીસ્ટર કરવા માટેની આજે રજૂઆત એણે કરેલી, જેમાં એનો આક્ષેપ છે કે જે જગ્યાએ નોકરી કરતા હતા એ લોકોના પહેલાંથી આ ઘટના બની છે, તો એ બાબતે અમારો હેતુ એવો છે કે એના વિરુદ્ધ ગુનો દાખલ થાય. એટલે પોલીસ તરફથી અને એસપી સાહેબ તરફથી એને બાંહેધરી આપવામાં આવી છે કે આમાં જે કોઈ ઘટના બનશે, જે કોઈ ઘટના બની હશે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર લાવશું અને કોઈ દોષિતને કોઈને પણ છોડવામાં નહીં. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.